એટલું જ પ્રેમ કરે છે જેટલું તમે એમને આથી પ્રેમ કરો છો. સવાલ એટલા માટે બહુ સરસ છે કે અમે જ્યારે નાના હતા ને ત્યારે ભેટીને વાલ કરીને મમ્મીના ખોળામાં સૂઈને મમ્મીને વળગીને વાલ કરીને બતાવતા હતા કે અમે પ્રેમ કરીએ છીએ. હવે હું મારા દીકરાને વાલ કરવા જાઉં ને તો એ મને એવું કહે છે, આગી રહે, દૂર રહીને વાત કર. એટલે પેઢી બદલાય, વિચાર બદલાય, એની સાથે અભિવ્યક્તિ બદલાય, બહુ સ્વાભાવિક છે. એમાં એમાં કશું એવું નથી કે તમે કંઈ ખોટું કરો છો. પણ એમની પણ નાની નાની ઝંખનાઓ હોય. સમજો કે એમને શું ગમે છે. તમે એની સાથે સમય વિતાવો એમને ગમે છે. દિવસ તમારી પાસે 24 કલાકનો છે, બરાબર? એમાંથી અડધો કલાક દાખલા તરીકે તમે એવું નક્કી કરો કે મમ્મીની ફેવરિટ સિરિયલ એની બાજુ બેસીને અઠવાડિયામાં 2 વાર જોવાની. ભલે તમારું મગજ એ બાબતે તદ્દન રિફ્યુઝ કરતું હોય, પણ તમે એની બાજુમાં બેઠા છો ને એ વિચાર જ એને માટે એટલો બધો અગત્યનો છે. બહુ બહુ ઇમોશનલ છે એક માં માટે. અથવા તમે એક દિવસ એને કહો કે મને આમ બનાવીને ખવડાવ ને. આપણે બધા જ આજના છોકરાઓને તમે એમ કહો ને કે શું બનાવ, તાર જે બનાવું એ બનાવ, તાર જે કરવું એ કર. માને થોડુંક અટેન્શન જોઈએ છે. હું ઘણી વાર કહું છું કે મોટા ભાગની મમ્મીઓ બિચારી માથામાં જાતે તેલ નાખે, પણ બાળક માટે અડધી રાત્રે પણ એ કહે ને કે મમ્મી તેલ નાખી આપને, તો થાકેલી કંટાળેલી દિવસ આખાની મહેનત કરેલી માં તેલ નાખી આપે. મમ્મી આમ કરી આપને, માં કરી આપે. મમ્મી આમ કરી આપને, માં તરત ઊભી થાય. કોઈ દિવસ કોઈ મમ્મીને એવું કહેતી સાંભળી છે તમારા બધામાંથી કે આજે હું થાકી ગઈ છું, હું નહીં કરી આપું? તો એનો અર્થ એમ થયો કે એ માં તમારે માટે બધું જ કરે છે. તો એને દિવસમાં અડધો કલાક આપો. ભલે ને એ કાંટી કેટલી વાત કરે, જીરુના ભાવ વધી ગયા તો સાંભળી લો, તમને રસ નથી પડતો, હું સમજી શકું છું. નાગિન નામની એક સિરિયલ અત્યારે સુપર હિટ ચાલે છે. 4.5, 5.9 ટીઆરપી આવે છે. એ કદાચ તમારી મમ્મી જોતી હોય, એને કદાચ એમ થાય તમારી સાથે. એટલી મારા સાસુ મારી સાથે એક દિવસ શેર કરતા હતા કે અનુરાગ મરી ગયો, એટલે મેં કીધું હાય હાય કોણ અનુરાગ. પછી મને સમજાયું કે તો સિરિયલની વાત કરે છે. એટલે આપણને ઘણી બધી ખબર નથી, પણ મજાની વાત એ છે કે એ ખબર પાડીએ તો એમની સાથે એક સેતુબંધ સંધાય. એની બાળપણની વાતો સાંભળો, એને શું ગમે છે ઓળખવાનો પ્રયત્ન કરો. અમારા ઘરમાં હું પરણીને ગઈ પછી પહેલી વાર ખબર પડી કે મારા સાસુની બર્થડે 18 ડિસેમ્બર છે, અને મેં સાડી આપવાની પ્રથા શરૂ કરી તો મારા સસરા પણ સાડી આપતા થયા. કશું શરૂ કરી શકાય, કશું પહેલી વાર કરી શકાય. આપણી પાસે મિત્રો માટે અખૂટ સમય છે, તો મા બાપ માટે અડધો કલાક કાઢવો, કંઈ કર્યા વગર એમની જોડે બેસવું, એમને કંઈ કહેવું હોય તો કે સાંભળવું. એ પણ કદાચ એમને લાગશે કે તમે એમને ખૂબ સમય આપો છો. એમને નાના કામ હોય, દૂધ લેવા પપ્પા જાતે જતા હોય તો કે હું કુમાર લાવું લઈ આવું. કોઈ મહેમાન આવે તો મમ્મીને પૂછવાનું કે હું કંઈ લઈ આવું. પાછા આવતા ઘરેથી, તમે બહારથી ઘરે પાછા આવતા હો ત્યારે એક ફોન કરીને મમ્મીને પૂછવાનું કે કંઈ લાવવાનું છે, હું બહાર છું તો લેતો આવું. આ બહુ નાની નાની સવલતો છે માતા પિતા માટે, પણ આટલું કરશો ને તો એમને સમજાશે કે તમને એમની કાળજી છે. અને હમણાં જ મેં તમને કહ્યું કે સેતુબંધ છે ને એ ફક્ત અને ફક્ત કાળજી છે. સામેના માણસની તમને ચિંતા છે, એના ગમા અણગમાની તમને પરવા છે, એટલું પણ જો તમે પ્રસ્થાપિત કરી શકો ને તો એમને લાગશે કે તમે એમને ચાહો છો. બહુ નાની વાત છે, ઘરે જતા પહેલા એક ફોન કરવાનો, મમ્મી કઈ લાવવાનું છે, હું ઘરે જાઉં છું. મોડું થવાનું હોય તો ફોન કરવાનો, મમ્મી મને મોડું થશે. ન જમવાના હો તો સમયસર જણાવી દેવું કે હું નથી જમવાનું. આ બધી નાની નાની બાબતો છે. એ જો કાળજીપૂર્વક કરવામાં આવે તો માતા પિતાને એવું લાગે કે તમે એમની ચિંતા કરો છો, તમે પણ એમની સાથે એટલા જ બંધાયેલા છો, જોડાયેલા છો, જેટલા એ તમારી કાળજી કરે છે કે ચિંતા કરે છે. તમે 9, 9, 10, 10 વાગે જાઓ, મમ્મી તમારી રાહ જોઈને જમવાની બેસી રહે. એને શું જોઈએ છે તમારી પાસેથી? સમય. એ 10 મિનિટ તમે ડાઇનિંગ ટેબલ પર એની સામે બેસશો, એથી વધુ એની જરૂરિયાત શું છે? તો એ માને અડધો કલાક આપવામાં, જે માએ પોતાની જિંદગીના ઉત્તમ વર્ષો તમને આપ્યા, એ માને અડધો કલાક આપવામાં આપણું શું જાય? આપણી પાસે જીવ દુનિયાભરનો સમય છે. ગામ આખાની પંચાયત કરવાનો ફેસબુક પર આપણી પાસે સમય છે. કોણ ક્યાં છે, શું કરે છે, સ્ટેટસ અપડેટ કર્યું, ફોટા બદલ્યા, સેલ્ફી પાડ્યા. તો એટલી 15-20 મિનિટ અડધો કલાક માતા પિતાને આપો, એ પણ એક જાતની સેલ્ફી જ છે. કેમ સોપો પડી ગયો? બધાને એમ થયું કે આ બરાબર કીધું આણે.
સહેજ ક્યાંક દુખ્યું ને, બસ મારો એટલો જ ઈરાદો છે. તમામ લોકો પોતાના પેરેન્ટ્સ સાથે અડધો કલાક પણ જો ગાળી શકશો ને તો તમને સમજાશે કે તમારા મા બાપ કેટલી અદ્ભુત વ્યક્તિ છે. બોલ બોલ કરે છે બાપા આખો દાડો, એ આખો દિવસ એટલા માટે બોલે છે કે તમે પેલી અડધો કલાકનો ક્વોલિટી ટાઈમ નથી આપતા. ફોકસ્ડ કમ્પ્લીટ અટેન્શન સાથે અડધો કલાક આપો એ આખો દિવસ નહીં બોલે. મમ્મી ટોક ટોક કરે છે કારણ કે તમે ટોક ટોક કરવાની જગ્યા ઊભી કરો છો. એને જે કહેવું છે એકવાર શાંતિથી સાંભળી લો પછી નહીં ટોકે. આઈ પ્રોમિસ હું એ માં છું.